रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग एकत्रीसमू बेट द्वारिका में ब्रह्मचारी आगळ भगवान श्रीहरिए पोताना संप्रदायनु रहस्य कह्यू। आ उजळो संप्रदाय आ संप्रदायनु रहस्य सिक्रेट शू छे एनी अद्भुत अलौकिक वात आ तरंग में आपणे श्रवण करीशुं। कार भारे निष्कपट हे देखे श्री घनश्याम रसोईलीनी ताही की सुंदर वर सुखधाम। द्वारापुरी के विप्र को बेजे दिन ही हरि जेवाय। द्वारापुरी के विप्र को बेजे दिन हरि जेवाय। एक एक कोरे सबको दान ही देवाय। सुंदर वर सुखधाम घनश्याम श्रीहरिए कारभारियों ने निष्कपट जोया एटले तेमनी रसोई लीधी। पाछळनो प्रसंग थोड़ो ताजो करिए। केवी सरस वात आवी। कारभारी निष्कपट ही देखे श्री घनश्याम रसोईलीनी ताही की सुंदर वर सुखधाम। सुंदर वर सुखधाम घनश्याम भगवान श्री हरिए कारभारियों ने निष्कपट जोया। दादा शनिवारनी सभा में आपने श्रवण कर्यो हतु तीर्थ यात्री बनी भगवान श्री हरि द्वारिका तीर्थ में संतो भक्तों साथे पधारे। तीर्थवासी एवा विप्रो ब्राह्मणों द्वारिकाना पुजारीओए कारभारीओए अधिकारीओए सन्मान कर्यो। कोई पण जग्याए बे पक्ष होय छे दादा। बे पक्ष होय छे। बे पक्ष होय छे त्यां एक महायुद्ध होय छे। जो समझण न होय तो वारंवार कथामां कहूँ छू। वारंवार कथामां कहूँ छू। लागणी अने मागणीनुं युद्ध अनादिकाळथी चालू छे। ब्रेइन एटले आपणुं मगज दिल अने दिमाग वच्चेनुं जे युद्ध छे अनादिकाळथी चालू छे। हक अने कर्तव्य कर्तव्य अने अधिकार वच्चेनुं युद्ध अनादिकाळथी चालू छे। लागणी ने मागणीनुं युद्ध कर्तव्य अने अधिकारनुं युद्ध दिल अने दिमागनुं युद्ध सत्य अने असत्यनुं युद्ध हूँ साचो ने तू खोटो आ युद्ध अनादिकाळथी चालू छे। दादा आनुं क्या रहस्य छुपायेलुं छे आपणे कई वात समजवा जेवी छे। भगवान श्रीहरिनो ગઈકાલની કથાનો જે સંવાદ હતો કેવો સુંદર સંવાદ હતો દાદા। આ શાસ્ત્રો આપણને કેટલી અદ્ભુત વાત સમજાવે છે। આ સાગર ગ્રંથની એક એક વાતો હું જ્યારે વાંચું છું ને ત્યારે મને પણ એમ લાગે છે મારા ખૂબ મોટા ભાગ્ય
ગુરુજીની મારા ઉપર અનહદ કૃપા, આવા ગ્રંથો વાંચવાનું અને વિચારવાનું મને બળ મળ્યું. કારભારીઓએ વિનંતી કરી, પ્રભુ આપ જમવાનું સ્વીકારો, અમારી રસોઈ લો, સીધું પાણી ગ્રહણ કરો. ભગવાન શ્રીહરિએ કહ્યું, શાસ્ત્રની રીત એવી છે કે તીર્થનું અન્ન પુણ્યને હરનારું છે, માટે અમે તીર્થમાં જમી ન શકીએ. ભગવાન શ્રીહરિએ તીર્થમાં શાસ્ત્રની વિચારની વાત કરી અને એ સમયે અધિકારી કારભારી જે તીર્થવાસી હતા એમણે કહ્યું, અરે પ્રભુ આપની વાત સાચી છે, આપ શાસ્ત્રના મર્મગ્ન છો, શાસ્ત્રની વાતને અમે જાણીએ છીએ, પરંતુ વ્યવહારની રીત એવી છે કે તીર્થમાં આવનારા તીર્થયાત્રીઓનું સન્માન કરવું જોઈએ, એમને જમાડવા જોઈએ, એમને સાચવા જોઈએ, અને મહારાજ તીર્થવાસીને જમાડીએ, એ તીર્થવાસી પ્રસન્ન થાય, બીજા અનેક લોકોને કહે, અનેક લોકો તીર્થયાત્રા કરવા પ્રેરાય, તીર્થમાં દર્શન કરવા યાત્રા કરવા આવે, આ અનંત જીવો જે યાત્રા કરવા આવે આ બધાનું પુણ્ય તીર્થયાત્રીને જમાડવાથી મળે છે. મહારાજ આવી વાત છે. એક બાજુ વ્યવહારની રીત દાદા, એક બાજુ શાસ્ત્રની રીત. એક પ્રકારનો મીઠો શાસ્ત્રાર્થ છે, બહુ સમજવા જેવી આ વાત છે. પિતા ને પુત્ર ઘરમાં બે જણા હોય, બંને વચ્ચે સંઘર્ષ હોય. કેવો સંઘર્ષ હોય? બાપા સંતો પાસે આવી ફરિયાદ કરે, સ્વામી દીકરાએ મારું માનવું જોઈએ કે ન માનવું જોઈએ? સ્વામી શું અમારે કહેવાનો હક જ નહીં? દીકરાને અમે કશું કહી જ ન શકીએ? ચોક્કસ પિતા તરીકે પિતાનો હક છે, અધિકાર છે, પણ યાદ રાખવું જોઈએ અધિકાર એકલો આ દુનિયામાં નથી, સામે કર્તવ્ય પણ છે. દાદા હું કહું છું ને, અધિકાર અને કર્તવ્ય વચ્ચે યુદ્ધ ચાલે છે, લાગણી અને માગણી વચ્ચે યુદ્ધ ચાલે છે, શાસ્ત્રની રીત અને વ્યવહારની રીત વચ્ચે યુદ્ધ ચાલે છે, સત્ય અને અસત્ય વચ્ચે યુદ્ધ ચાલે છે. આ બધા અનાદિકાળથી ચાલતા યુદ્ધો છે. દિલ અને દિમાગ આની વચ્ચે યુદ્ધ ચાલે છે. દિલ હૃદય હંમેશા જતું કરવાની ભાવના સેવતું, દરેકનું દિલ અને દરેકનું દિમાગ ગણતરી, એણે મારી સાથે આમ કર્યું મારે કેમ ન કરવું જોઈએ, એણે મારી સામે ન જોયું તો મારે શા માટે જોવું જોઈએ, હું કેવી મુસીબતમાં હતો ત્યારે હસતો હતો તો આજે મારી કોઈ જવાબદારી નથી એની સામે જોવાની. આ બધા ગણિત ક્યાંથી પ્રગટ થાય? દિમાગમાંથી. હૃદયમાંથી શું અવાજ ઉઠે? કઈ નહીં, એણે ઘણીવાર આપણું સારું કર્યું છે, ઘણીવાર આપણી સામે જોયું છે. એવા સમય અને સંજોગો હતા કે જ્યારે આપણે મુસીબતમાં હતા ત્યારે એણે આપણો હાથ ચાલ્યો છે. તો એક બે આવી ઘટના ઘટી ગઈ એને ખાતર મારે માણસને છોડી ન દેવો જોઈએ, જતું ન કરવું જોઈએ. આ કોણ વિચાર કરે છે? હૃદય. પિતા અધિકારની દ્રષ્ટિએ જુએ છે, પિતા શાસ્ત્રનો વિચાર કરે છે. શાસ્ત્રમાં કહ્યું જ છે કે દીકરાઓએ માતા પિતાને ભગવાનની જેમ માનવા જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે પિતૃદેવો ભવ. પિતા શાસ્ત્રનો સહારો લે છે, બરાબર. દીકરા હોય એની પાસે સંતો જાય, સમજાવે, દીકરાઓ કહે સ્વામી શું અમે દીકરા થયા, અમારો શું ગુનો, આખો દિવસ ટક ટક કરે, માંડ માંડ ઘરમાં આવીએ, માંડ શાંતિ લીધી હોય ત્યાં તૂટી પડે, વિચાર્યા વિના બોલવાનું, ગમે ત્યાં બોલવાનું, ગમે તેવું બોલવાનું, શું દીકરા તરીકે અમારે જ સાંભળવાનું હોય, એમણે કશું સાંભળવાનું નહીં, એની કોઈ ડ્યુટી જ નથી, એને કંઈ વિચારવાનું જ નહીં, એનું કોઈ કર્તવ્ય જ નથી. જોયું દાદા યુદ્ધ થયું કે નહીં, થયું કે નહીં યુદ્ધ? પિતા અને પુત્ર વચ્ચે એક શાસ્ત્રનો વિચાર કરે છે, એક શાસ્ત્રનો વિચાર કરે છે, એક અધિકારની ભાવના સેવે છે, એક કર્તવ્યની ભાવના સેવે છે. ખૂબ નાની વાત, સમજવા જેવી વાત આટલી જ છે કે તમે તમારા હૃદયથી જો વિચારશો તો ક્યારેય સમાધાન નહીં થાય. દાદા અંગ્રેજીમાં એટલી સરસ નાની વાત મેં આજે વાંચી, નીચે લાઇબ્રેરી સરસ બનાવી છે ને, બેસીને વાંચવાનો આનંદ થાય.
if you want to handle yourself, use your brain. If you want to handle yourself, use your head, then your heart. And if you want to handle other people, then use your heart, then the head. તમારે તમારી જાતને સંયમિત બનાવવી હોય તો હંમેશા મગજથી કામ લો, ગણિતથી કામ લો. તમારા શરીરને, તમારા જીવનને કાબૂમાં લેવું હોય તો કેનાથી કામ લેવાનું? બ્રેઇનથી. અને બીજા માણસને તમારે કંટ્રોલમાં કરવા હોય તો કેનાથી કામ લેવાનું? હૃદયથી. આપણે તદ્દન ઉલટું કરીએ છીએ. આપણી જાત સાથેની કામ કરવાની વાત હોય ત્યારે ઓલવેજ આપણે મૃદુતાથી, કોમળતાથી, હૃદયથી વર્તીએ છીએ આપણી જાત ઉપર. અને બીજા સાથે વ્યવહાર કરવાનો હોય તો આસિદ ભગત, બ્રેઇનથી. ભારત દેશની અતિ પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટના છે. ભારત દેશના એવા લોયર, એવા એડવોકેટ, એને પ્રશ્ન પૂછવામાં આવ્યો. ઇતિહાસની આ સત્ય ઘટનાનું નામ ખાલી અત્યારે ભૂલું એટલે બોલતો નથી. ભારત દેશના નંબર વન એડવોકેટને, સુપ્રીમ કોર્ટના એડવોકેટને પૂછવામાં આવ્યું કે સમાજને સુધારવા માટે ન્યાયતંત્રની સ્થાપના થઈ છે, તો ન્યાયતંત્રમાં પ્રધાનતા દંડને આપવી જોઈએ કે કરુણાને આપવી જોઈએ? સમજ્યા તમે? સમાજને સુધારવા માટે, સામાજિક વ્યવસ્થા સારી કરવા માટે ન્યાયતંત્રની સ્થાપના થઈ તો ન્યાયતંત્રમાં પ્રધાનતા કરુણાને હોવી જોઈએ કે દંડને હોવી જોઈએ? શું હોવું જોઈએ? અને અદ્ભુત જવાબ, અદ્ભુત જવાબ. આ જવાબ તો એટલો હૃદયસ્પર્શી છે. ન્યાયતંત્રમાં બીજાને સુધારવાની વાત હોય ત્યારે કરુણાને જ પ્રધાનતા આપવી જોઈએ, અને પોતાને સુધારવાની વાત હોય ત્યારે દંડને જ પ્રધાનપણું આપવું જોઈએ. સમાજમાં ક્યારેય પ્રશ્ન નહીં થાય. પણ આપણે હંમેશા ઉલટું કરીએ છીએ. શું કરીએ છીએ? પોતાને સુધારવાની વાત હોય ત્યારે શું વાપરીએ આપણે? દયા, મરસી. આવું તો થઈ જાય ને, હવે આપણે માણસ છીએ ને, આપણને કંઈ થોડું આવું ના થયું છે? આપણી જાત સાથે કરુણાથી વ્યવહાર કરીએ છીએ અને બીજાની સાથે આપણે કઠોરતાથી વ્યવહાર કરીએ છીએ. સુધારવું જોઈએ ને. અંગ્રેજીના ખૂબ સારા ચિંતક એમ કહે છે, ઇફ યુ વોન્ટ ટુ હેન્ડલ યોર સેલ્ફ, યુઝ યોર બ્રેઇન, ધેન યોર હાર્ટ. જોયું કેવી સરસ વાત છે. શ્રીજી મહારાજે શાસ્ત્રની વાત કરી, કારભારીઓએ વ્યવહારની વાત કરી. શ્રીજી મહારાજે પોતાના અધિકારની વાત ન કરી, પોતાના અધિકારની વાત ન કરી. શું વાત કરી? તીર્થમાં અમારે જમાય નહીં. આ વિવેક છે. કેટલો મોટો વિવેક છે. અને કારભારીઓ પણ સામે વિવેક દર્શાવ્યો. અરે પ્રભુ, આપ જેવા ભગવંત પુરુષોને જમાડવાથી તો અમને અતિ મહાન પુણ્ય થાય છે. અનેક તીર્થયાત્રીઓ દર્શન કરવા આવશે, એનો મોટો લાભ પણ મળશે. અમારું અન્ન સ્વીકારો. ફાઇટ બિટવીન રાઇટ એન્ડ માઇટ. એક બાજુ માઇટ છે, પાવર છે, એક બાજુ રાઇટ, સત્ય છે. સત્ય અને સત્તાનું યુદ્ધ અનાદિકાલથી ચાલ્યું આવ્યું છે. શું સાચું, શું ખોટું, આ વિચારવા જનારા માણસો હંમેશા ડૂબ્યા છે. મારે શું કરવું જોઈએ, આવું વિચારનારા માણસો હંમેશા તર્યા છે. શું સાચું, શું ખોટું, દાદા શાસ્ત્ર પ્રમાણે બધું સાચું છે. આમાં જો કુતર્ક કરનાર માણસ હોય ને તો બધું જ સાચું છે. તીર્થમાં જમવું જ નહીં, આ પણ સાચું છે. અને તીર્થમાં જમીએ તો સામે ભેટ પાવતી આપી દેવી જોઈએ. તીર્થનું અન્ન આપણે માથે ન રાખવું જોઈએ. આ વ્યવહાર છે. અને શાસ્ત્રમાં એવી રીત પણ બતાવી, કોઈ ગરીબ છે અને તીર્થનું અન્ન ખાઈને સેવા કરે છે તો પણ એને પાપ નથી લાગતું. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, મંદિરનો બાજરો ખાઈને પણ આ કથા વાર્તા સાંભળવી. પિતા અને પુત્ર વચ્ચેનું યુદ્ધ, એટલે અધિકાર અને કર્તવ્ય વચ્ચેનું યુદ્ધ છે. આજે બપોરે એક ઘટના ઘટી.
એક્ઝેક્ટ 12:15 વાગ્યા મેનપુરાવાળા ભરતભાઈ બધા ભક્તો બેઠા હતા અને બેન્સલમ પેન્સિલ્વેનિયાથી હરિભક્તો આવ્યા છેક. ત્યાંથી આજે રજાનો દિવસ એટલે દર્શન કરવા આવેલા આખો પરિવાર. ઠાકોરજી પહોંચી ગયા. હરિભક્તો ઉપર આવ્યા સંતોને મળવા માટે. ખબર પડી કે ભક્તોએ ગાડી ઉતાવળથી ચલાવી પણ થોડો ટ્રાફિક નડી ગયો, 15 મિનિટ લેટ થઈ ગયા, હવે દર્શન નહીં થાય. હરિભક્તોએ તો કેટલો સરસ વિવેક કર્યો કે સ્વામી ઠાકોરજી પહોંચી ગયા, હવે જગાડાય નહીં ને. વાત સાચી છે, ભગવાન સૂતા હોય ને અવાજ કરીએ ને તો પણ પાપ લાગે. 108 પ્રકારના અપરાધમાં ભગવાન સૂતા હોય પછી અવાજ કરીએ તો પણ અપરાધ છે. ભગવાનની નિદ્રામાં ખલેલ કરીએ તો પણ અપરાધ છે. બહુ સાચી વાત. એ વાત કોણે વિચારી? હરિભક્તોએ વિચારી. અમે બેઠા હતા, ભરતભાઈ મેનપુરાવાળા હતા. મેં નીલકંઠ સ્વામીને કહ્યું, સ્વામી મહારાજ હજી હમણાં જ પહોંચ્યા છે, હજી 5-7 મિનિટ થઈ છે, તો આ બધા હરિભક્તો આટલે દૂરથી આવ્યા છે, તમે જગાડો ને. નીલકંઠ સ્વામીએ તરત મહારાજને જગાડ્યા, શણગાર તૈયાર કર્યા, પડદો ખોલ્યો, હરિભક્તોએ દર્શન કર્યા. હરિભક્તોને એટલો બધો ભાવ થયો દાદા, એટલો બધો ભાવ થયો. જોયું દાદા, શાસ્ત્રમાં એ રીત પણ છે, ભગવાન પોટી ગયા હોય ન જગાડવા જોઈએ. એકદમ સાચી વાત. પણ સમય જોઈને, સંજોગ જોઈને, સામેની વ્યક્તિને જોઈને આપણે નિર્ણય કરીએ ને તો આપણે પણ દુઃખી ન થઈએ. પેન્સિલ્વેનિયાથી આવ્યા છે, રજાનો દિવસ છે, ખાસ ને ખાસ દર્શન કરવા આવ્યા છે હરિભક્તો, 15 મિનિટ લેટ થયા છે. તો શ્રીજી મહારાજ તો અડધી રાત્રે જાગી જાગી, અરે આખી રાત શ્રીજી મહારાજ બેઠા બેઠા સંતો ભક્તોને દર્શન આપતા. તો આજે મહારાજે એટલી દયા કરી, 15 મિનિટ હજી મહારાજ સુવા ગયા હતા, જાગ્યા, દર્શન આપ્યા, એમાં તો મહારાજ પણ રાજી થયા, હરિભક્તો પણ રાજી થયા, સંતો પણ રાજી થયા. અને કદાચ જો મહારાજને જગાડ્યા ન હોત ને તો કદાચ હરિભક્તો દુઃખી ન થાત, પણ શ્રીજી મહારાજ દુઃખી થાત. આને શું કહેવાય આસિત ભગત? વિવેક. શાસ્ત્રની મર્યાદા ને વ્યવહારની મર્યાદાની જે વચ્ચેનો રસ્તો છે ને, વિવેક કહેવાય દાદા. શું કહેવાય? વિવેક. આજે એક બહુ સરસ નાની વાત સાંભળી. નાના સાધુભાઈ ને ત્યાં મોટા સાધુભાઈ આવ્યા. મોટા સાધુભાઈ આવે એટલે આમ તો નાના સાધુભાઈ હોય, ઉંમરનો ઘણો તફાવત હોય, એટલે મોટા સાધુભાઈ એટલે પિતા તુલ્ય જ કહેવાય ને. આમ તો મોટા ભાઈ તમ સમાન જ કહેવાય ને. ઘરમાં આગતા સ્વાગતા નાના સાધુભાઈ બહુ સારી કરી. મોટા સાધુભાઈ થોડા બીમાર હતા. અરે મોટા સાધુભાઈને ત્યાં નાના સાધુભાઈ આવ્યા, સોરી ઉલટું થઈ ગયું. મોટા સાધુભાઈને ત્યાં નાના સાધુભાઈ આવ્યા એટલે આગતા સ્વાગતા બહુ સારી કરી મોટા સાધુભાઈએ, પણ નાના સાધુભાઈ બીમાર હતા. બીમાર હતા એટલે એની થોડી ધ્યાન પણ મોટા સાધુભાઈ પોતે રાખે. એમાં એના ચપ્પલ એક એક આઘા પાછા થઈ ગયા. આ મોટા સાધુભાઈએ એના ચપ્પલ પણ ઉપાડીને શોધીને એના પગ પાસે મૂક્યા ને, નાના સાધુભાઈ ગળગળા થઈ ગયા. કહેવા લાગ્યા, નહીં નહીં નહીં, તમે મારા પિતા તુલ્ય છો, મારા ચપ્પલ તમે ઉપાડી મને પાપમાં નાખો છો. કોણ બોલ્યું? એની વાત એકદમ સાચી કહેવાય. એણે જે વાત કરીને હૃદયથી આ વાત એવી જ હોવી જોઈએ. હું નાનો છું, તમે મોટા છો, વડીલ છો, પૂજ્ય છો, અને મારા પગરખા તમે ઉપાડી મને ક્યાં ઋણમાં નાખો છો. ત્યારે મોટા સાધુભાઈ હતા ને એ શું બોલ્યા ખબર? તમે મને મોટા તરીકે ન જુઓ, તમે મારે ઘરે અતિથિ બનીને આવ્યા છો. અતિથિ તો ભગવાન સમાન કહેવાય. તમારી સેવા ન કરું તો હું પાપમાં પડું. દાદા કેટલો વિવેક! આવું જેના ઘરમાં હોય એના ઘરમાં કજિયો થાય, કંકાસ થાય. બોલો, શ્રીજી મહારાજ આપણને આ વાત શીખવાડે છે. આજનો દિવસ, અમેરિકાનો ઐતિહાસિક દિવસ, લોંગ વીકેન્ડ, મેમોરિયલ ડે વીકેન્ડ છે ને, આ દેશની આઝાદીને ખાતર શહીદ થયેલા અનેક સૈનિકોને સલામી આપવા માટે એમની સ્મૃતિમાં આજનો આ દિવસ નક્કી થયો. અમેરિકાભરમાં લોકો આજે આનંદ કરે છે, રજા મનાવે છે, સૈનિકોને સંભાળે છે. પરંતુ આજનો દિવસ એટલે સમર્પણનો દિવસ, આજનો દિવસ એટલે બલિદાનનો દિવસ,
આજનો દિવસ એટલે કુરબાનીનો દિવસ આપણે આપણા જીવનમાં નક્કી કરીએ કે હું મારી જાતથી શરૂ કરીશ. સૌથી પહેલા હું મારી જાતને હોમવા માટે તૈયાર થઈશ. આ દુનિયાનો અઘરામાં અઘરો સવાલ એ છે, સત્ય બોલવું સાંભળવું બધાને ગમે છે, પણ સત્ય જીવનમાં ઉતારવું કોઈને ગમતું નથી. આપણે આપણાથી શરૂ કરીએ, આપણી જાતની કુરબાની પહેલા આપીએ, આપણી જાતને શહીદી માટે પહેલા તૈયાર કરીએ. કેમાં? સત્યને ખાતર, ધર્મને ખાતર. પછી તમે જુઓ, ભગવાન સ્વામિનારાયણે તીર્થયાત્રી બની તીર્થયાત્રીને અનુરૂપ બધું જ વ્યવહાર કર્યો, તો સામે જે તીર્થવાસી હતા એમણે પણ ભગવાનનું કેવું સરસ સ્વાગત કર્યું. એક બાજુ શાસ્ત્રની વાત, બીજી બાજુ વ્યવહારની વાત, અને વચ્ચે વિવેકનો સેતુ સર્જાયો. થયો કે નહીં? મોટા સાધુભાઈએ બીમાર એવા નાના સાધુભાઈની સેવા કરી તો વચ્ચે કેવો સરસ મજાનો વિવેકનો સેતુ સર્જાયો ને, કે નહીં? આજે ભક્તો ભલે મોડા એવા, પણ આપણા સંતોએ ઠાકોરજીના દર્શન ખોલી દીધા, દર્શન કરાવ્યા, તો ભક્તોના મનમાં કેટલો આનંદ થયો. આ ઘનશ્યામ મહારાજ, આ લોયાધામ, આ સંતો, આ ભક્તની રીતિ ભાતી બધા પ્રત્યે ભાવ થયો ને. જીવનમાં બસ આપણે આટલું જ શીખીએ. શ્રીજી મહારાજે કારભારીઓની આવી બધી વાતો સાંભળી, જે સંવાદ આપણે સાંભળી લીધો હતો, પણ આજે મેં તમને એટલા માટે કહ્યો, તમારા સંસારમાં, તમારા વ્યવહારમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં રોજના ઝઘડા હોય છે, રોજના. સાધુ કરતા પણ ગ્રહસ્થના ઘરમાં આવા કજિયા, આવા કંકાસ ચાલ્યા જ કરતા હોય. છોડી દો, સામેવાળો શું કરે છે જોવાનું. નક્કી કરો, મારે શું કરવું છે. કર્તવ્ય ઉપર ભાર આપો. તમે જુઓ, તમે તમારી જાતને શાસ્ત્રની સાથે ચલાવો, પરિણામ તમને ચોક્કસ સારું મળશે, મળશે અને મળશે. શ્રીજી મહારાજે કારભારીઓને નિષ્કપટ જોયા અને રસોઈ લીધી. ઘણી વાર રસોઈ આપવામાં પણ કપટ હોય અથવા સ્વાર્થ હોય, એવી રસોઈ લેનારને ઘણીવાર મોંઘી પડે. અમે સંતો ઘણીવાર રસોઈ લઈએ છીએ, વિચરણમાં હોઈએ, અમને અનુભવ છે. ઘણીવાર હરિભક્તોની રસોઈ એટલી મોંઘી પડી જાય. શુદ્ધ ભાવથી કરેલી સેવા, એ નાની સેવા પણ અતિ મોટી હોય છે. બીજા દિવસે દ્વારિકાના વિપ્રોને શ્રીહરિએ જમાડ્યા, દરેકને એક એક કોરી દાનમાં આપી. એક કોરી એટલે ચાંદીના સિક્કાનું ત્રીજા ભાગની કિંમતનું એક રૂપાનું કચ્છી નાણું. એ જમાનામાં કચ્છી નાણું ચાલતું હતું, ચલણ હતું એનું એટલે. અને ત્રીજે દિવસે શ્રીહરિ આરંભડા નામના ગામે આવ્યા. ત્યાંના વિપરીત લોકોને જોઈને તરત નાવમાં બેઠા, બેટ દ્વારકા આવ્યા, દેવોની મૂર્તિઓના દર્શન કર્યા, તેમની આગળ ભેટ ધરી, ત્યાં બ્રહ્મચારીએ ઉતારો આપ્યો. ત્યાં જે વિપ્રો રહેતા હતા તેમને શ્રીહરિએ જમાડ્યા અને તે સહુને બોલાવીને એક એક કોરી દાનમાં આપી અને રાજી કર્યા. શ્રીહરિની અલૌકિક રીત દેખીને તે વિપ્રો બોલ્યા, અમારે માટે આશ્ચર્યની વાત એ છે કે આપ અહીં શા માટે આવ્યા છો? જે દિવસથી યાદવોને શાપ થયો તે દિવસથી અહીં પાપ જ થયા કરે છે. ભગવાન કૃષ્ણની પવિત્ર આ ધરતી, પણ ભગવાન કૃષ્ણના દીકરાઓ બેકાબુ બન્યા, ઉદ્ધત બન્યા, ધર્મની મર્યાદા તોડી. ભગવાનના દીકરા હતા પણ ધર્મને છોડ્યો, પરિણામ કેવું આવ્યું? યાદવાસ સ્થળી થઈ, અંદર અંદર કપાઈ મર્યા. શાસ્ત્ર એમ કહે છે, ભગવાનના પિતા હોય કે ભગવાનના પુત્ર હોય, કોઈને માફી મળતી નથી. દશરથ ભગવાનના પિતા હતા, માતા સીતા ભગવાન રામચંદ્રજીના પત્ની હતા, યાદવો ભગવાન શ્રી કૃષ્ણના દીકરાઓ હતા, પણ તેમ છતાં મહાદુઃખ આવ્યું. કારણ શું? ભગવાનને ભૂલ્યા, દશરથ રામને છોડી કામને આધીન થયા. સીતાએ રામને હરણની પાછળ મોકલ્યા, મહાંધ બન્યા, લક્ષ્મણજીને ન કહેવાનું કહી ક્રોધાંધ બન્યા. મોહ અને ક્રોધનું પરિણામ સીતાને કેટલું ભોગવવું પડ્યું. યાદવો અભિમાનથી ઉદ્ધત બન્યા,
સોનાની નગરીમાં રહેતા હતા, રાજાના દીકરા હતા, રાજકુમાર છીએ અમે. પરિણામ શું આવ્યું જાણો છો ને તમે? એટલા માટે ભગવાન પાસે આપણે માફી માગવાની ભાવના રાખીએ એના કરતા ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ અમને એવી સદબુદ્ધિ આપો અમે ક્યારે ધર્મને લોપીએ જ નહીં. વાત સાચી ને? સવારે રોજ ઉઠી ભગવાન પાસે માફી માગવી એના કરતા પ્રાર્થના એ જ કરીએ કે પ્રભુ તમારી આજ્ઞા લોપાય જ નહીં એવું અમને બળ આપો, અને શુદ્ધપણે તમારી આજ્ઞા પાળીએ એવી અમને શુદ્ધ મતિ આપો. ભગવાનના ભક્તની આ ભૂમિકા હોય છે. દ્વારિકાવાસી વિપ્રો ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે, સાંભળીએ. અરે પ્રભુ, આ ભૂમિમાં તો રોજ પાપ થાય છે. અહીંનો રાજા છે તે નાવમાં ચોરી કરાવે છે અને રણછોડજીને નામે ચોરીનો અધર્મ કરે છે. અત્યારે આપના પગલાં અહીં પડ્યા છે તો આટલો અધર્મ ટાળો. આપ જ્યારે આવો સંકલ્પ કરશો ત્યારે આટલો અધર્મ અહીંથી જશે જ. આવી ભગવાનને વિનંતી કરી. હવે ઘણા લોકો છે ને આખી દુનિયામાંથી અધર્મ જાય ને એના માટે બહુ મહેનત કરનારા હોય. દાદા, એક સત્ય ઘટના. અમે અમદાવાદમાં ગયા વર્ષો પહેલા. હરિભક્તોએ પ્રાર્થના કરી કે સ્વામી અહીંયા અખંડ ધૂન ચાલે છે, આજે સમાપ્તિ છે, તમે ધૂનમાં આવો. અમે ગયા સમાપ્તિમાં, અમે બેઠા, અમે એક આશ્ચર્ય જોયું. અમદાવાદની નાની સોસાયટી, આ બાજુ ધૂન ચાલે છે, સામે પણ ધૂન ચાલે છે. એકાદશીનો દિવસ હતો, થોડી વાર ધૂન કરી, સમાપ્તિ થઈ, કથા વાર્તા કરી, પણ અમારા મનમાં કુતૂહલ હતું કે સામે પણ ધૂન ચાલે છે, કંઈક કારણ હશે, હશે એ પણ ભક્તો હશે, સ્વામિયાણ મંત્રની ધૂન કરે. એટલે પૂછ્યું કે તમે આ ધૂન અહીંયા હમણાં કરી? નાના સ્વામી, અમે તો છેલ્લા 2-3 વર્ષથી કરીએ છીએ. શું કામ? એટલા માટે સંપ્રદાયના બંને આચાર્ય મહારાજ એક ગાદી ઉપર બિરાજમાન થાય એવો અમારો શુભ સંકલ્પ છે. સત્ય ઘટના એટલે કહું છું. અમદાવાદના ઘણા બધા ભક્તો જાણે છે, બાપુનગર વિસ્તારમાં આ ઘટના ઘટી. બાપુનગર એપ્રોચના જ ભક્તો હતા. અમે કીધું બહુ સારી ભાવના છે તમારી, અને આ સામે ભક્તો ધૂન કરે છે એનું કંઈ કારણ સમજાણું નહીં. ત્યારે હરિભક્તોએ વાત કરી કે સ્વામી, અમે બધા જોડે ધૂન કરતા હતા, કે આ સંપ્રદાયમાં એકતા થાય, બધા ભેગા થાય, અમે ધૂન જોડે જ કરતા હતા. પછી આ ધૂનમાં જાજા ભક્તો ભેગા થયા અને થોડું હું પ્રેસિડેન્ટ થયો, પહેલાં કે હું પ્રેસિડેન્ટ, એમાં થોડા મારે તડ પડ્યા એટલે પછી અમારે 2 ગ્રુપ થઈ ગયા. એ લોકો પણ ધૂન કરે છે ને અમે કરીએ છીએ. તમે બધા ભેગા થાય એટલે ધૂન કરો છો, એ લોકો એટલા માટે ધૂન કરે છે કે બધા ભેગા થાય. મેં કીધું ત્રીજી ધૂન બિહાર, પહેલાં તમે બધા ભેગા થાઓ. દાદા, ત્રીજી ધૂન બેસારો, પહેલાં તમે ભેગા થાઓ પછી બીજાની વાત કરો. કોઈ જ્ઞાનની વાત બીજા માટે નથી, આપણાથી શરૂ કરો તો એ જ્ઞાન સુખ આપનારું બનશે. અને કોઈ શાસ્ત્રની વાત, જ્ઞાનની વાત જો બીજા માટે વાપરીને તો દુઃખનું કારણ બનશે. દુનિયાભરમાંથી અધર્મ ટાળી નાખવો, આવી ભાવના હોવી જોઈએ, આવો સંકલ્પ કરવો જોઈએ. શુભ થાવો સકલ વિશ્વનું એવી ભાવના હોવી જોઈએ. પણ આ બધાને અધર્મ મુક્ત કરી નાખવા એના માટે જ રોજની પ્રાર્થના, એવી ઘણી બધી ઇતિહાસમાં કથાઓ છે. ભગવાનને નથી ગમતું, એ ભગવાનનો નિર્ણય છે. શું કરવું આખી દુનિયામાં, શું ન કરવું, ભગવાનની હાથની વાત છે. આપણે એ રસ્તે ચાલી ઘણીવાર આપણા ધર્મને પણ ભૂલી જઈએ છીએ, આપણા કર્તવ્યને પણ ગુમાવી દઈએ છીએ. શ્રીજી મહારાજ શું જવાબ આપે જુઓ. ત્યારે શ્રીહરિએ કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાને જે ધાર્યું હશે તે થશે, તમારું અને અમારું ધાર્યું કંઈ કામ નથી આવવાનું. શ્રી કૃષ્ણ ધર્મના બેલી છે, ધર્મના ધણી છે, અને તેઓ જ કાયમ ધર્મની સાથે રહે છે અને ધર્મની રક્ષા કરે છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ શું બોલે છે એક નાની વાત સંભળાવું, તમે જુઓ. સંપ્રદાયમાં આ પણ એક બહુ મોટો ડખો છે. ઝાઝા જેવોને ભગવાનનો ભેટો એક દિવસમાં કરાવી દેવો, કેમ ભગવાન ભજે નહીં? આવો આગ્રહ તો સારો પણ દુરાગ્રહ થઈ જાય છે ઘણી વાર. અને દુરાગ્રહના મોહમાં પોતાનો સત્સંગ, પોતાના ધર્મનિયમ, પોતાનો વિવેક, પોતાનો વ્યવહાર, પોતાની વાણીની સ્થિરતા બધું ગુમાવી દેવામાં આવે છે. અને પરિણામે એના ખૂબ માઠા પરિણામ દેખાય છે સત્સંગમાં.
શ્રીજી મહારાજની રીત અતિ અલૌકિક હતી. આ શાસ્ત્રની કથા સાંભળીએ છીએ, તમારા કરતાં અમારે પણ ઘણી વાર જીવનમાં ધ્યાન રાખવા જેવું હોય છે. એક બહુ સારા સ્વામી, બહુ સારા સંત, ઘણા જીવોને એને કંઠી પહેરાવી હશે, સત્સંગી કર્યા હશે, ભગવાનના આશ્રિત કર્યા હશે, એવો આગ્રહ કરતા દુરાગ્રહ હતો. અને પરિણામ ત્યાં સુધી આવ્યું કે સંતનો દુરાગ્રહ ધર્મની મર્યાદા ઉલ્લંઘી ગયો, સ્ત્રી સુધી પહોંચ્યો, અને સાધુ અત્યારે સાધુતામાંથી પણ પડી ગયા, ત્યાં સુધીનું પતન થયું. જોયું, બીજાને કલ્યાણ કરાવવાનું તાન હતું, પણ પોતાનું કલ્યાણનું તાન ચૂકાયું. તો આજે જે આ સત્સંગમાં છે પણ કોઈને ઓળખતું પણ નથી દાદા. કારણ શું? જોયું, બીજાનો આગ્રહ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ દુરાગ્રહ નહીં. એમાં ઘણીવાર ભૂલ બહુ મોટી થઈ જાય, પછી આપણે સત્યને સમજી ન શકીએ, સ્વીકારી ન શકીએ, આપણું જનૂન એ જ દિશામાં વાહ કરે અને એ અંતે જનૂન આપણને જ નડે. શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કહે છે જો સાંભળો. વચનામૃત પ્રથમનું 74મું. આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, જેમ શ્રી કૃષ્ણ નારાયણને ગમે તેમ રાજી રહેવું. એ શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, અને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે. અને ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી થવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું, અને એ ભગવાનના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને ફરી બોલ્યા, અને એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. એ ભગવાનની ઈચ્છાએ કરીને જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. પછી ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાવો, અથવા એની ઈચ્છાએ કરીને સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષશોક મનમાં ધારવો નહીં. વિચારો લો, વચનામૃત પ્રથમનું 74મું મેં વાંચ્યું. આજે તો દાદા દંડ આપવામાં આવે છે, કેમ તમે આટલા જીવોને સત્સંગી ન કર્યા. શ્રીજી મહારાજે કહ્યું હતું કે 5 જીવોને વર્તમાન ધરાવ્યા પહેલાં તમે પાણી ન પીતા, આવા પ્રકરણ શ્રીજી મહારાજે કર્યું એમ ન કરાય. બાપા શ્રીજી મહારાજ બોલ્યા એમ કરાય. જો એમ કરવા જશો ને તો આપણે શોધ્યા પણ જડીશું. વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભલા થઈને અમારો વાદ લેશો માં. કેવી સરસ મહારાજે વાત કરી, જુઓ. આ વાત સંતોએ ખાસ અને કાર્યકર્તા ભક્તોએ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. મહેનત કરવી જોઈએ, આગ્રહ પણ હોવો જોઈએ, પણ દુરાગ્રહ સુધી જો પહોંચી ગયા ને તો આપણે મરી જશું, આપણો સત્સંગ ખલાસ થઈ જશે. કદાચ આપણા દુરાગ્રહને લીધે 2-4-5 ભક્તો થાય પણ ખરા, પણ આપણે તો પૂરા થઈ જશું. પણ આપણો જો આગ્રહ હશે વિવેકપૂર્વકનો, તો વિવેકવાળા આગ્રહથી હજારો લાખો જીવ ભક્ત થશે, સત્સંગ કરશે, અને આપણે પણ સત્સંગ કરી શકશું, એ પણ કરશે, બધા સુખમય હશું, પેલામાં કોઈ સુખ્યા નહીં હોય. હજી મહારાજ સરસ વાત કરે છે, શ્રી કૃષ્ણ ભગવાન અહીં વિચર્યા છે, એટલા માટે અમે આ સંતોને લઈને અહીં આવ્યા છીએ. આ દ્વારિકાને શ્રી કૃષ્ણની રાજધાની ભાગવતમાં લખી છે, તેને જોવાનો મનમાં ભાવ રહ્યો છે. શ્રીજી મહારાજ કે તમે આ બધું પાપને બધું જોયા કરો તીર્થ મારે, એ પણ યોગ્ય નથી. અહીંયા ભગવાન બિરાજમાન છે, જોવું જોઈએ. અમે આ સંતોને લઈને આવ્યા છીએ, મહિમાથી આવ્યા છીએ, આ તો તીર્થ છે, પરમ તીર્થ છે. આ દેશ કેવો હશે તે પણ જોવાનું હતું. 3 ધામની યાત્રા અમે કરીને આવ્યા છીએ. અહીંની અભિલાષા રહેતી હતી, અહીં અષ્ટપટરાણીની સાથે શ્રી કૃષ્ણ રહ્યા છે તેઓ અમને ગિરનાર પર્વતની છાયામાં ઉમંગથી મળ્યા છે. શ્રી કૃષ્ણ ગોલોકમાં જે રીતે રહ્યા છે તે રીતે અમને દર્શન થાય છે, તેથી અહીં આવવાની તો બહુ ઈચ્છા ન હતી, કારણ કે અમે તો પ્રત્યક્ષ નિહાળીએ છીએ. છતાં હરિ ઈચ્છાથી અમે અહીં આવ્યા છીએ. પોતાનું ભગવાનપણું અને પોતાનું સર્વોપરીપણું અને પોતાનું ભક્તપણું ત્રણેય મહારાજે દેખાડ્યું. આમાં એક જ પ્રસંગમાં ભક્તપણું દેખાડ્યું. વચનામૃતમાં મહારાજે ઘણી વાત કરી છે ને, અમે શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, હમણાં જ વાત સાંભળી આપણે પ્રથમનું 74મું.
શિક્ષાપત્રીમાં મહારાજે વાત કરી અમારા ભક્તોએ દ્વારિકા વગેરે તીર્થોની યાત્રા કરવી, કહ્યું ને ભક્તપણું, ભગવાનપણું. શું? અમને એ શ્રીકૃષ્ણ પ્રભુ એમણે દર્શન આપ્યા છે, બરાબર, અમે એમના દર્શન કરીએ છીએ, અખંડ દર્શન કરીએ છીએ. ભગવાનપણું, સર્વોપરીપણું. કયું સર્વોપરીપણું? અમારે અહીં આવવાની ઈચ્છા હતી નહીં, કારણ કે અમે તો અખંડ નિહાળીએ છીએ. મહારાજ ઇન્ડાયરેક્ટલી કહેવા માગે છે, એ શ્રી કૃષ્ણ પ્રભુ અખંડ અમને દર્શન આપે છે અને અમારા અખંડ દર્શન કરે પણ છે, એટલે અમારે કંઈ અહીં આવવાની જરૂર હતી નહીં. પણ એ શ્રી કૃષ્ણ પ્રભુનો પણ આગ્રહ હતો કે અમારા તીર્થને પાવન કરો. ઇન્ડાયરેક્ટલી એ અવતારરૂપ પ્રભુની પ્રાર્થના હતી, એટલા માટે આજે અમે સર્વોપરી શ્રીહરિ એમની વિનંતી સાંભળીને અહીંયા સુધી પધાર્યા છીએ. ભક્તપણે, ભગવાનપણે અને સર્વોપરીપણે ત્રણેય રીતે મહારાજે આપણને એક વાતમાં, એક પ્રસંગમાં પોતાની મૂર્તિની ઓળખાણ કરાવી. બહુ ઈચ્છા ન હતી, છતાં હરી ઈચ્છાથી અમે આવ્યા છીએ. અહીંયા સાપ થયો છે, જ્યાં સાપ થયો હોય ત્યાં શ્રીકૃષ્ણ કેવી રીતે રહે? હે વિપ્ર, તમે અહીં રહો છો, માટે મારા પ્રશ્નનો ઉત્તર તમે કરો. મને તો આ વાત સમજાતી નથી, તમને જે સમજાતું હોય તે કહો. તમે બુદ્ધિમાન વિપ્ર છો એટલે તમને મેં આ બાબત પૂછી છે. કોણ બોલે છે આવું? શ્રીજી મહારાજ. એમ કઈ મને સમજાતું નથી, તમે બુદ્ધિમાન છો, તમે જવાબ આપો. આ મહારાજનું મનુષ્ય ચરિત્ર છે. ભગવાનના એક એક ચરિત્રને સમજવા જરૂરી છે. એટલે મહારાજ કહેવા માગે છે કે તમે એમ કહો છો અહીંયા સાપ થયો અને ભગવાન પછી કેમ રહેતા હોય ને, આ બધું પાપ છે. જેની જેવી દ્રષ્ટિ વિદ્વાનો, ભગવાન તો સર્વત્ર છે, ભગવાન તો કણકણમાં છે. પણ જેની દ્રષ્ટિ પાપમય થાય એને તીર્થમાં પણ ભગવાન મળતા નથી, અને જેની દ્રષ્ટિ દિવ્ય બને એ ગમે ત્યાં જાય એને ભગવાન મળે છે. મહારાજે ઇન્ડાયરેક્ટલી કંઈ પણ દીધું, બુદ્ધિશાળી હતા એટલે વિચારતા કર્યા. શ્રી કૃષ્ણની ચોથી પેઢીએ વ્રજનાભ નામે રાજા થયા, તેમણે આ વિશાળ મોટું મંદિર કરાવ્યું છે અને વિચાર કરીને તેમાં શ્રીકૃષ્ણની મૂર્તિ પધરાવી. આ ધામનું એંધાણ રાખવા માટે તેમણે પ્રેમથી મંદિર બંધાવ્યું. ગોકુળ અને વ્રજ બંને નંદજીના કહેવાય, અને મથુરા તો કંસનું રાજ્ય હતું, પણ આ બેટ તો શ્રીકૃષ્ણે પોતે જ વસાવેલ છે, તેથી જ આ સ્થાન સૌથી વધારે ગૌરવવાળું કહેવાય. જુઓ, શ્રીજી મહારાજ જવાબ આપી દે છે પાછા કે વિપ્રો, ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુની જેટલી પાવન ભૂમિઓ છે ને, એમાં શ્રેષ્ઠ ધામ દ્વારિકા છે. મૂર્તિનો મહિમા તો સ્થાનને લીધે છે, મહાત્મ્ય સમજીને અમે અહીં આવ્યા છીએ. શ્રી કૃષ્ણ પ્રભુ 16,100 પત્નીઓ તેમજ 8 પટરાણીઓની સાથે ગોમતીમાં ઘણી બધી વાર નાહ્યા છે. ઉદ્ધવજી, સાત્યકી અને બીજા યાદવો તે સહુની સાથે શ્રી કૃષ્ણ ઉમંગથી ગોમતીમાં નાહ્યા છે, તેટલા માટે અમે અહીં ગોમતી સ્નાન કરવા આવ્યા છીએ. હવે અહીંથી અમે માંડવી શહેર જઈશું. કચ્છ દેશમાં મારા શિષ્યો છે, તે અમારી રાહ જોઈ રહ્યા છે. અમારા ચારેય વર્ણના શિષ્યો છે, તેમને દર્શન દેવા જવાનું છે. અમે તીર્થમાં 5 રાત રહ્યા અને જે ઈચ્છા હતી તે પૂરી કરી છે. ત્યારે ત્યાં બેટમાં રહેનારા બ્રહ્મચારી હતા, તે શ્રીહરિ આગળ બોલ્યા કે હે પ્રભુ, આપના ગુરુ કોણ હતા તેને મેં જાણતા નથી. તેમણે આપનું નામ શું પાડ્યું અને કયા સ્થાનમાં પાડ્યું તે પણ અમે જાણતા નથી, માટે કૃપા કરીને જણાવો. ત્યારે શ્રીહરિ બોલ્યા, વર્ણી, તમે મારી વાત સાંભળો. અયોધ્યાપુરીથી ઉત્તર દિશામાં અમારું ગામ છપ્પૈયા પ્રસિદ્ધ છે. સરવાર દેશના મધ્યમાં ઇટાર નામે શહેર છે. ત્યાં સરવરિયા એટલે કે સરયુ પારિણ પાંડે વિપ્રોનું કુળ છે. મોટા રાજાઓ પણ તેમને પૂજ્યપણે માને છે. તેમાં પણ 13 અને 16 ઘરના વિપ્રો મુખ્ય ગણાય છે. તે 13 ઘરમાં પણ અમારું ઘર વિશેષ ઉત્તમ છે. તીર્થ કરવા માટે મેં ઘર છોડી દીધું. પોતાનો મહારાજે આછો પરિચય આપ્યો. કેવો સરસ મજાનો મહારાજે પરિચય આપ્યો. જન્મ્યા, કૌશળ, દેશ, વેશ, બટુનો લઈ તીર્થમાં અહીં ફર્યા. ઉત્તમ જ્ઞાતિમાં, ઉત્તમ કુળમાં અમારો જન્મ થયો, તેમ છતાં અમે તીર્થયાત્રા માટે ઘર, પરિવાર, કુટુંબનો ત્યાગ કર્યો. વનમાં રહીને ઘણું મોટું તપ કર્યું. બધા ધામમાં ફરતા ફરતા કેટલાક વર્ષ વીતી ગયા. છેવટે અમે ગિરનારની છાયામાં આવ્યા અને ત્યાં
અમને ઉદ્ધવજીનો યોગ થયો. એ ઉદ્ધવજી અયોધ્યામાં વિપ્ર જાતિમાં અજય અને સુમતિને ત્યાં રામ શર્મા નામે પ્રગટ્યા હતા. તેમનું કુળ પણ અતિ ઉત્તમ કહેવાય છે. તેઓ પણ તીર્થ કરવા નિમિત્તે ઘેરથી નીકળી ગયા. તેમને રામાનુજાચાર્યના દર્શન થતા હતા. તેમણે જ્ઞાનોપદેશ કરીને દીક્ષા આપી અને તેમનું રામાનંદ વર્ણી એવું નામ રાખ્યું. રામાનંદ સ્વામીને સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થતા એવા તેઓ સમર્થ હતા. ગોલોક આદિ ધામોને પણ તેઓ પ્રત્યક્ષ દેખતા હતા. શ્રી કૃષ્ણ કે દર્શ હોવત તાયે, શ્રી કૃષ્ણ કે દર્શ હોવત તાયે, એસે સો સમર્થ રહાયે, એસે સો સમર્થ રહાયે. ગોલોકાદિ ધામ હી જેતા, પ્રત્યક્ષ સો દેખત રહે તેતા, પ્રત્યક્ષ સો દેખત રહે તેતા. રામાનંદ સ્વામી આવા સમર્થ હતા. ઉદ્ધવનો અવતાર છે શ્રી કૃષ્ણ, પ્રભુનું અખંડ એમને દર્શન છે. ગિરનાર પર્વતની છાયામાં તે રામાનંદ સ્વામીને હું મળ્યો, ત્યારે મને જ્ઞાનોપદેશ કરીને તેમણે શિષ્ય બનાવ્યો. પછી તુરંત મને ધ્યાન કરવા બેસાડ્યો. મને તે વખતે તેમણે દીક્ષા આપી મારું સહજાનંદ આવું નામ પાડ્યું. સહજાનંદ નામ ધરે હમારા, દીક્ષા દેને તે હી વારા, કૃષ્ણ કી મૂર્તિ કહાવત જે હો, તા સંગ એકતા કરી દે તે હો, તા સંગ એકતા કરી દે તે હો. મારું નારાયણ મુનિ, હા, સહજાનંદ આવું નામ પાડ્યું. શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે તેમણે મને તાદાત્મ્ય કરાવી દીધું. જુઓ શિષ્ય ભાવ, ભક્ત ભાવ કેટલા બધા ભાવમાં રહ્યા છે. એક શિષ્ય તરીકે જીવન કેવું હોય, સદગુરુ પ્રત્યેની વફાદારી કેવી હોય એનું દર્શન કરાવે છે. પોતે ભગવાન છે, કર્તુમ અકર્તુમ સમર્થ છે, છતાં પોતાના સદગુરુની કૃપાથી પોતાને આ બધું સિદ્ધ થયું છે એવું મહારાજ કહે છે. મારું નારાયણ મુનિ આવું શ્રી કૃષ્ણે જ, આવું નામ શ્રી કૃષ્ણે જ ધારણ કરાવ્યું. અને જે સ્વામિનારાયણ નામ છે તે કોઈ સંપ્રદાયમાં બોલાતું નથી. ઉદ્ધવ મતના જેટલા શિષ્યો છે તે બધા અત્યારે સ્વામિનારાયણ નામ ઉચ્ચારે છે. તે જોઈને તેમનો દેખાવ, વર્તન, તિલક, કંઠી વગેરેથી તેઓ તરત ઓળખાઈ આવે છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના છે. મહારાજે જો મોહર મારી દીધી, મહારાજે શ્રી મુખે પોતે પોતાના મુખે આ સંપ્રદાયની અલૌકિક રીત એનું વર્ણન કર્યું. આ સંપ્રદાયનું રહસ્ય શ્રીજી મહારાજ બોલે છે, ચાર લીટીમાં છે, વાત સાંભળજો. આ કળિયુગમાં સૌથી વધારે શુદ્ધ એવો આ સંપ્રદાય અમે પ્રવર્તાવ્યો છે. કોઈને ક્યારેય દુઃખ ન થાય એવી રીત અમે અત્યારે પ્રવર્તાવી છે. ચારેય વર્ણના મનુષ્યોને અમે આશ્રિત કરીએ છીએ. દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર એ ચારનો અગણિત મનુષ્યએ ત્યાગ કર્યો છે. તેનો જ્યારે અંતકાળ આવે છે ત્યારે દિવ્ય દેહને પામી દિવ્ય વિમાનમાં બેસીને ભગવાનના દિવ્ય ધામમાં જઈને રહે છે. અહો ધન્ય છે. આ કપરા કળિયુગ કાળમાં ભગવાન શ્રીહરિએ શું કામ કર્યું, કેવું કામ કર્યું. ઘોર કળી કાળના દોર છૂટ્યાને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું, વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. કેટલું આ કળિયુગનું વર્ચસ્વ હતું, કેવા સમયમાં વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, અને એવા સમયમાં ભગવાન શ્રીહરિ પ્રગટ થયા. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો ધર્મધ્વજ રોપિયો એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને. ઇતિહાસમાં ઇતિહાસકારોએ, દાર્શનિકોએ, રાજકીય મહાનુભાવોએ ભગવાન સ્વામિનારાયણના સમયમાં અને તુરંત એ સમય પછીના સમયમાં જે જે વિધાનો કર્યા છે ને
એકવાર આ સિદ્ધ ભગત એની પણ કથા સાંભળવી જોઈએ. આપણે આપણા મુખે આપણા સંપ્રદાયની વાત કરીએ એના કરતા બીજા લોકો આ સંપ્રદાય વિશે કેવા પ્રતિભાવો આપ્યા છે, કારણ કે શ્રીજી મહારાજે આ કેવી રીત પ્રવર્તાવી છે. મહારાજ એમ કહે છે, કોઈ પણને ક્યારેય દુઃખ ન થાય એવી અમે આ રીત પ્રવર્તાવી છે. સ્ત્રીઓ પણ સુખી છે, પુરુષો પણ સુખી છે, બાળકો પણ સુખી છે, વૃદ્ધો પણ સુખી છે, યુવાનો પણ સુખી છે, યુવતીઓ પણ સુખી છે, ત્યાગી પણ સુખી છે, ગ્રહસ્થ પણ સુખી છે, કારણ કે દરેક પોતપોતાની ધર્મ મર્યાદામાં છે. હમણાં થોડા દિવસ પહેલા એક બહુ મોટા સંન્યાસીને એના શિષ્યોએ ભેગા થઈને મારી નાખ્યા. બોલો, ચારે બાજુ કળિયુગમાં તો આવું જ ચાલે છે, સત્તા ને સંપત્તિ માટે શું નથી થતું, માણસ કયું પાપ નથી કરતો, કોણ નથી કરતા, મંદિરોમાં પણ આજ ખેલ રમાય છે. ત્યારે ભગવાન સ્વામી નારાયણે આ કળિયુગમાં આપણને કેવો શુદ્ધ સંપ્રદાય આપ્યો, કેવો શુદ્ધ સંપ્રદાય. કવિ નાનાલાલ ઉજળો પંથ કહેતા, પાપ માત્ર છોડી દીધા અને આ કળિયુગમાં આ સંપ્રદાય શુદ્ધ છે, સાચો છે, એનું પ્રત્યક્ષ પ્રમાણ શું. ચારે વર્ણના લોકો આ સત્સંગના આશ્રિત બની વ્યસનો કુટેવો ફેલ ફતુર છોડી અને જ્યારે દિવ્ય જીવન જીવતા થાય છે ને, ત્યારે દિવ્ય જીવન જીવનારા એ ભક્તો અંતકાળે દેહને છોડીને દિવ્ય વિમાનમાં બેસી દિવ્ય ધામને પામે છે. હમણાં હમણાં કેવી કેવી ઘટનાઓ ઘટે છે, કેવી કેવી ઘટનાઓ. હરિભક્તો ધામમાં જવાના હોય કહીને જાય, મને મહારાજ તેડવા આવે છે, હું મહારાજની સાથે ધામમાં જાઉં છું. આપણા પૂજ્યપાદ ગુરુજી પૂનામાં હતા, ઘણીવાર કથામાં આપણે સાંભળ્યું છે, ઘણીવાર કથામાં સાંભળ્યું છે, પૂનાના એક યુવકને બ્લડ કેન્સર થયેલું. પૂજ્યપાદ ગુરુજી ગયા, ઠાકોરજીની પધરામણી થઈ, ગુરુજીએ પોતાના હાથે જળ પ્રસાદીનું આપ્યું, થોડી વાર ધૂન કરી આશીર્વાદ આપ્યા. એ મહાપુરુષના આશીર્વાદનું પરિણામ શું આવ્યું તમે જાણો છો. યુવક કહીને ગયો, આવતીકાલે મને મહારાજ તેડવા આવવાના છે. અને બીજે દિવસે શ્રીજી મહારાજ પધાર્યા અને હાથ જોડીને બધાને વંદન કરી અને યુવકે દેહ છોડ્યો. આ અમેરિકામાં હમણાં જ થોડા સમય પહેલા, હમણાં જ અમેરિકામાં બનેલી ટેક્સાસ ડલાસમાં એક હરિભક્ત, એના ધર્મપત્ની હોસ્પિટલમાં બીમાર, એને બ્લડ કેન્સર, અસાધ્ય હતું. મહારાજે દર્શન દીધા, સગા સંબંધીઓ બધાને ના પાડી દીધી, તમે કોઈ રૂમમાં ના આવતા, મને મહારાજ દર્શન આપે છે. મહારાજ કહે છે કે બસ હવે તને ધામમાં તેડવા આવું છું, કાલે આવીશ. સગા સંબંધી ડોક્ટરો બધાને ના પાડી, ખૂબ જીદ કરી, દવાખાનામાં હતા, ખૂબ સમજાવ્યા. એના પતિ પાસે હતા, એ પતિ એના ધણી, એ સમજાવે છે કે દવા તો ચાલુ રાખવી પડે દવાખાનામાં, કોઈ પણ કારણસર થોડો સમય દવા ચાલુ રાખી. બીજો દિવસ થયો, મહારાજ દર્શન દેવા માટે પધાર્યા, તેજ પથરાયું, મહારાજ મને તેડવા આવ્યા છે. સંતો પણ આપણા કંડારી ગુરુકુલના સંતો ડલાસમાં હાજર હતા, ત્યારની ઘટના. મહારાજે દર્શન દીધા, મહારાજ કે ચાલો. આ સ્ત્રી ભક્ત કહે, મહારાજ બસ હું મારા ધણીને બધાને જેસણ કહી દઉં. અંતરમાં ઊંડો ઊંડો પતિ પ્રત્યેનો પત્નીને રાગ હતો, આસક્તિ હતી. પતિને જય સ્વામિનારાયણ કરવા કરતા પતિને મળી લેવાની છેલ્લી ઈચ્છા થઈ, અને આટલી ઈચ્છા થઈ અને આંખના પલકારામાં, વીજળીના ઝબકારામાં તેજ અદ્રશ્ય, મહારાજ અદ્રશ્ય, સંતો ભક્તો અદ્રશ્ય. સમજાઈ ગયું, મુમુક્ષુ હતા ને, અને મહારાજના સાચા ને પાક્કા ભક્ત હતા ને, પોતાની ભૂલ સમજાણી. ખૂબ રડ્યા એમના પતિ. એમણે ત્યારે સંતો મંદિરમાં હતા, એમને ફોન કર્યો, પ્રાર્થના કરી, હરિભક્તોની વિનંતી કરી. બધા હરિભક્તોએ ખૂબ ધૂન કરી, ખૂબ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારા ભક્ત છે, દવાખાનામાં હેરાન થઈ રહ્યા છે, આપ કૃપા કરો અને એમને મુક્તિ આપો. થોડા સમય પછી ફરીવાર શ્રીજી મહારાજે દર્શન દીધા અને કહ્યું કે હું તને આ દિવસે ધામમાં તેડી જઈશ. અને શ્રીજી મહારાજ તે દિવસે એ જ સમયે એ જ ઘડીએ અમેરિકાની હોસ્પિટલમાં આવી રીતે કોઈ દેહ છોડે, અમેરિકાના ડોક્ટરો પણ આશ્ચર્યચકિત બની ગયા. હમણાંની અમેરિકામાં બનેલી ઘટના.
आज कलियुगमां परचा पूरे प्रभुजे स्वामी नारायण सत्य छे, महाराज प्रगट छे, आ सत्संग प्रगट छे, धर्म प्रगट छे, कल्याण प्रगट छे, श्रीजी महाराजनुं ऐश्वर्य प्रगट छे, पण आ बधुं कोना माटे? दादा, जे साचो भक्त थाय तेना माटे। સારા સારા હરિભક્તોને પણ આજે એવા અનુભવ થાય છે। આવા તો કેટલા દાખલા અમે નાની ઉંમરમાં સંતોએ પણ જોયા છે ગુરુજીની કૃપાથી। ત્યારે વાલા ભક્તો કહેવા એ માગું છું, બસ બે વસ્તુ નક્કી કરીએ। એક, મહારાજની કરેલી આજ્ઞા એમાં ક્યારેય આપણે બાંધછોડ કરવી નથી। બીજી વાત, ભગવાન સ્વામી નારાયણ એના સિવાય બીજો કોઈ સર્વોપરી છે નહીં। આજ્ઞાને ઉપાસના જો આપણી અણીશુદ્ધ થાય ને તો આવા અનુભવો એકવાર નહીં અનેકવાર આપણને છતે દેહ થવા લાગશે। આ અનુભવ એ દૂરની વાત નથી, અઘરી વાત નથી, અઘરી વાત આજ્ઞાને ઉપાસના છે। એ આપણા જીવનમાં આવીને એ અઘરી છે। માટે મહારાજને પ્રાર્થના કરીએ આપણું જીવન આજ્ઞા અને ઉપાસનામય બને, આપણું જીવન મહારાજની મૂર્તિમય અને મહારાજની મરજીમય બને, આપણું જીવન બસ મહારાજને મોટા પુરુષને ગમે એવું બનાવીએ। શ્રીજી મહારાજ વાત કરે છે, અત્યારે ઉદ્ધવ સંપ્રદાયનો આવો પ્રતાપ છે, પરંતુ જેને પાપ ગમતા ન હોય એવા લોકો જ સત્સંગ કરે છે। કોણ સત્સંગ કરે દાદા? જેને ફેલફતુર કરવા હોય, મોત્સવ કરવા હોય, ખાવું પીવું હોય, હા હા હિ કરવી હોય, હુંસાતુસી કરવી હોય, એને મંદિરમાં આવવું ગમે, સત્સંગ કરવો ગમે? પાપ કરતા ગમતા ન હોય એવા લોકો જ સત્સંગ કરે છે। જમદૂતો દૂરથી જ ઉદ્ધવ સંપ્રદાયના બધા ચિહ્નોને દેખે અને સ્વામિનારાયણ આવા નામની છાપને જો દેખે તો તુરંત સ્વયં તે નિર્દોષતાને સ્વીકારીને ખસી જાય છે। યમના દૂતો પણ સ્વામિનારાયણ મંત્ર સાંભળીને દૂર ખસે છે, પાપી જીવને પણ છોડી દે છે। ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમપુરમાં બેટ દ્વારિકામાં શ્રીહરિએ બ્રહ્મચારી આગળ પોતાના સંપ્રદાયનું રહસ્ય કહ્યું એ નામે 31મો તરંગ સમાપ્ત થયો। બોલો ઘનશ્યામ મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે।